नमस्कार विद्यार्थी मित्रों, श्री बी एम कॉमर्स हाईस्कूल भावनगरनी यूट्यूब चैनल में तमारू स्वागत छे। मित्रों, आज लेक्चर नंबर 11 में आपणे प्रकरण नंबर 6 ऑब्जेक्ट आधारित ख्यालों तेनो अभ्यास करवानो छे। तो शुरू करिए। सौथी पहला तो मित्रों, आपणे जे प्रकरण नंबर 6 छे तेना गुणभार विषे माहिती मेळवीए। तो सैद्धांतिक गुण है ते आ प्रकरणना 8 छे, प्रायोगिक गुण है ते 0 छे, एटले के प्रकरण नंबर 4, 5 अने 6 छे तेमा मात्र सैद्धांतिक गुणभार छे तेने ध्यान में राखीने ज अभ्यास करवानो छे। प्रायोगिक गुणभार 4, 5 अने 6 त्रणेय चेप्टरना 0 छे, एटले के प्रायोगिक परीक्षामां तेमांथी प्रश्न पूछवामां आवतो नथी। प्रकरणनी रूपरेखा विषे बात करिए मित्रों, तो आ प्रकरणनी अंदर आपणे सौथी पहला तो ऑब्जेक्ट आधारित ख्याल जे छे तेनो परिचय मेळवानो छे। ऑब्जेक्ट एटले शुं तेना विषे माहिती मेळवशुं। क्लास, डेटा इनकेप्स्युलेशन, डेटा अब्स्ट्रेक्शन, मेसेजिंग, पॉलिमोर्फिजम, एग्रीगेशन, कम्पोजिशन, इनहेरिटन्स, आ तमाम पॉइंट्स छे तेना विषे विस्तारथी आपणे अभ्यास करवानो छे। तो चालो मित्रों शुरू करिए। सौथी पहला तो आपणे जोईए ऑब्जेक्ट विषे। ऑब्जेक्ट एटले कोई पण वस्तु। वास्तविक विश्वमां दुनिया जे वस्तुओ वडे बनेली छे ते दरेक वस्तु एक ऑब्जेक्ट छे। मित्रों, अहींया कीधुं ते रीतना के ऑब्जेक्ट एटले कोई पण वस्तु। फॉर एक्जाम्पल, आपणे क्लासरूमनुं एक उदाहरण जोईए तो क्लासरूमनी अंदर स्टूडेंट छे तेने आपणे ऑब्जेक्ट कही शकीए, टीचर छे तेने ऑब्जेक्ट कही शकीए, तमारुं ब्लेक बोर्ड छे तेने तमे ऑब्जेक्ट तरीके गणी शको, चोक छे तेने तमे ऑब्जेक्ट कही शको, डस्टर छे तेने तमे ऑब्जेक्ट कही शको। टूंकमां अहींया आपणने जे डेफिनेशनमां कीधुं ते रीतना के वास्तविक विश्वमां दुनिया जे वस्तुઓ વડે બનેલી છે તે દરેકે દરેક વસ્તુ એટલે ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટના પ્રકાર વિશે જોઈએ મિત્રો, તો ઓબ્જેક્ટના મુખ્ય બે પ્રકાર છે। એક છે ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ અને બીજું છે અમૂર્ત એટલે કે અબસ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ। વિસ્તારથી માહિતી મેળવીએ તો સૌથી પહેલો પ્રકાર જોઈએ આપણે ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ। જે વસ્તુઓને એટલે કે જે ઓબ્જેક્ટને જોઈ શકાય તેમજ સ્પર્શી શકાય તેને ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ કહે છે। તો મિત્રો, અહીંયા ડેફિનેશન ઉપરથી તમને ક્લિયર થઈ ગયું કે જે ઓબ્જેક્ટને તમે જોઈ શકો છો અને જરૂર પડે તમે સ્પર્શ પણ કરી શકો તો તેવા ઓબ્જેક્ટને ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો વ્યક્તિ, કાર, કમ્પ્યુટર, કોફીનો પ્યાલો, આ દરેક ઓબ્જેક્ટ છે અને આ દરેકે દરેક ઓબ્જેક્ટને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો, માટે તેને ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ કહેવામાં આવે છે। સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ તો અમૂર્ત એટલે કે અબસ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ। જે ઓબ્જેક્ટને એટલે કે જે વસ્તુઓને જોઈ ન શકાય તેમજ સ્પર્શી પણ ન શકાય, માત્ર તમે તેને અનુભવી શકો તેને અમૂર્ત સ્વરૂપના ઓબ્જેક્ટ કહે છે। ઉદાહરણ તરીકે તારીખ, સમય વગેરેને આપણે અનુભવી શકીએ છીએ, તેને સ્પર્શ કરી શકતા નથી કે નથી જોઈ શકતા। તો આ બધા જે ઓબ્જેક્ટ છે તેને અમૂર્ત એટલે કે અબસ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ કહેવામાં આવે છે। હવે મિત્રો, આપણે જોઈએ કે ઓબ્જેક્ટ છે તો તેની સાથે કેટલીક લાક્ષણિકતાઓ છે તે સંકળાયેલી હોય છે। જોઈએ આપણે ઓબ્જેક્ટના વિવિધ લક્ષણોને પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ કહેવામાં આવે છે। દરેક ઓબ્જેક્ટની એક આગવી ઓળખ હોય છે જેના દ્વારા ઓબ્જેક્ટને એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય છે। એટલે કે મિત્રો, કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો તેની સાથે કેટલાક લક્ષણો છે તે જોડાયેલા હોય છે અને આ લાક્ષણિકતા છે તેના દ્વારા જ એક ઓબ્જેક્ટ છે તેને આપણે બીજા ઓબ્જેક્ટથી અલગ પાડી શકતા હોઈએ છીએ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દરેક વ્યક્તિ જે ઓબ્જેક્ટ છે
પણ તેની સાથે કેટલીક લાક્ષણિકતા સંકળાયેલી છે, જેવી કે નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય. આ દરેકે દરેક તેની સાથે જોડાયેલી લાક્ષણિકતા છે. ઉપરના ઉદાહરણમાં આપણે કીધું તે રીતના વ્યક્તિ એક ઓબ્જેક્ટ છે, જ્યારે નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય વગેરે તેની સાથે જોડાયેલી લાક્ષણિકતા છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આ લાક્ષણિકતાને પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, તો ઓબ્જેક્ટની સાથે જેમ લાક્ષણિકતા સંકળાયેલી છે તેમ લાક્ષણિકતાની કેટલીક કિંમત પણ છે. એટલે કે ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી કિંમતો છે તેના વિશે માહિતી મેળવીએ તો ઓબ્જેક્ટને એકબીજાથી અલગ પાડવા માટે લાક્ષણિકતાની કિંમત છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓબ્જેક્ટની લાક્ષણિકતા જે છે એટલે કે કિંમતને સ્ટેટ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઓબ્જેક્ટની જે લાક્ષણિકતા છે તેની કિંમતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે સ્ટેટ. ઉદાહરણ જોઈએ તો વ્યક્તિ, નામ અને રોહન, તો આ ત્રણ પોઈન્ટ્સ આપણે જોઈએ તો અહીંયા વ્યક્તિ છે તે એક ઓબ્જેક્ટ છે, જ્યારે તેની સાથે લાક્ષણિકતા સંકળાયેલી છે નામ, અને આ લાક્ષણિકતાની કિંમત છે રોહન. તો મિત્રો, અહીંયા આ ઉદાહરણ છે તે તમે ખૂબ સરસ રીતના સમજી શકો છો. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી લાક્ષણિકતા અને લાક્ષણિકતાની સાથે રહેલી કિંમત એટલે કે સ્ટેટ. અહીં રોહન એ વ્યક્તિ નામના ઓબ્જેક્ટની નામ લાક્ષણિકતાની કિંમત છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા આ લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ઘણીવાર આપણે કીધું તે રીતના કે વ્યક્તિ છે તેની લાક્ષણિકતા સરખી હોય તો આપણે તે લાક્ષણિકતા છે તેની કિંમતનો ઉપયોગ કરી અને તેને એકબીજાથી અલગ પાડતા હોઈએ છીએ. જેમ કે તેજસ અને ચેતન નામ બે અલગ વ્યક્તિઓના છે, પણ જ્યારે બે વ્યક્તિઓના નામ એક સરખા હોય ત્યારે બંનેને એકબીજાથી અલગ પાડવા તેમની જન્મ તારીખ પ્રકારની અન્ય લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો મિત્રો, આપણે કીધું તે રીતના કે વ્યક્તિ છે તેની પાસે નામ નામની લાક્ષણિકતા છે અને તેના દ્વારા આપણે તેમને એકબીજાથી અલગ પાડીએ છીએ. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ નામનો જે ઓબ્જેક્ટ છે તેની નામ લાક્ષણિકતા છે તે સરખી થતી હોય, એટલે કે બંનેના નામ છે તે સરખા હોય તો આપણે તેમને એકબીજાથી અલગ પાડવા તેની સાથે સંકળાયેલ બીજી લાક્ષણિકતાઓ છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે તેની જન્મ તારીખ છે, અથવા તો તેના ફાધરનું નામ છે, મધરનું નામ છે, સિટી છે, આવી અલગ અલગ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરી અને બંને વ્યક્તિ છે તેને આપણે એકબીજાથી અલગ ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ બિહેવિયર. ઓબ્જેક્ટની સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે. બિહેવિયરને મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય છે મિત્રો, તેને બિહેવિયર કે મેથડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે, તો આ વગેરે કાર્યને બિહેવિયર તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પોઈન્ટ હવે આપણે જોઈએ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલનો પરિચય. તો મિત્રો, તમે ઓબ્જેક્ટ વિશે સરસ માહિતી મેળવી લીધેલી છે. હવે ઓબ્જેક્ટ આધારિત જે ખ્યાલ છે તેના વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એ કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરવા ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ છે. મિત્રો, અહીંયા ખાસ નોંધ કરજો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે તે કમ્પ્યુટર સોફ્ટવેર જે તૈયાર થાય છે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી એક પદ્ધતિ છે. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં મહત્ત્વની ભૂમિકા તે ભજવે છે. ઈસવીસન 1960ના સમયગાળામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. મિત્રો, આ MCQને રિલેટેડ પોઈન્ટ છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે કઈ સાલમાં શરૂ થઈ હતી, તો કે ઈસવીસન 1960ના સમયગાળામાં.
જો કે ઈસવીસન 1980ના દાયકાની મધ્યમાં નવા સોફ્ટવેર તૈયાર કરવા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક મુખ્ય પદ્ધતિ બની ગઈ છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ નીચેના કારણોસર વિકાસ પામેલી છે. જોઈએ આપણે તો સૌથી પહેલું કારણ છે કે સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદને ઘટાડવા માટે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. સાથે સાથે સોફ્ટવેર સિસ્ટમની જટિલતાને નિયંત્રણ કરવા માટે પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે મહત્વનું કામ કરે છે. સી, સી પ્લસ પ્લસ, જાવા, વીપી ડોટ નેટ, એએસપી ડોટ નેટ, પીએચપી વગેરે જેવી પ્રચલિત કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. તો આવા અનેક કારણો છે જેના કારણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે મુખ્ય પદ્ધતિ બની ગઈ છે. પ્રોગ્રામિંગની પદ્ધતિ એટલે કે પ્રોગ્રામિંગના પ્રકાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રોગ્રામિંગ છે તેના બે પ્રકાર છે, એટલે કે બે રીત છે. એક છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને બીજી છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, બંને વચ્ચે શું તફાવત છે તેની વિસ્તારથી વાત કરીએ. સૌથી પહેલાં જોઈએ આપણે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ પદ્ધતિથી જે સોફ્ટવેર તૈયાર કરાતા તે કદમાં વિશાળ અને જટિલ પ્રકારના હતા. મિત્રો અહીંયા ખાસ જોજો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની પહેલાં પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે તેનો ઉપયોગ થતો હતો, પણ તેના કારણે જે પ્રોગ્રામ તૈયાર થતા તે કદમાં વિશાળ હતા અને જટિલતા પ્રકારના હતા. કારણ કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપર નહીં પણ ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહેતું હતું. પરિણામે પ્રોગ્રામ છે તે વિશાળ કદના અને જટિલતાપૂર્વકના ક્રિએટ થતા હતા. ઉદાહરણ સમજીએ તો એક આપણે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી માટેનો જ્યારે તમે સોફ્ટવેર તૈયાર કરતા હો તો અહીંયા તમે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગને ધ્યાનમાં રાખી અને જ્યારે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી માટેનો સોફ્ટવેર બનાવવામાં આપણે પુસ્તકાલયના પ્રોગ્રામિંગને લગતી બધી જ પ્રક્રિયા વિશે વિચારતા હોઈએ છીએ. જેમ કે વિદ્યાર્થીની નોંધણી, પુસ્તકોની નોંધણી, પુસ્તકોનું વિતરણ, પુસ્તકો આપ્યાની તારીખ, પુસ્તકોની પરત તારીખ, દંડની ગણતરી વગેરે પ્રકારની વિગત ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત રહે છે. પરિણામે અહીંયા જે પ્રોગ્રામ બનશે તે કદમાં ખૂબ વિશાળ હશે અને જટિલતાપૂર્વકનો છે તે બનશે. ટૂંકમાં પ્રક્રિયાગત પ્રોગ્રામિંગની મદદથી બનાવવામાં આવતા સોફ્ટવેર જટિલ અને કદમાં ખૂબ વિશાળ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. મિત્રો આપણે વાત કરી તે રીતના કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરવા માટેની એક મુખ્ય પદ્ધતિ અત્યારે બની ગઈ છે. તેની પાછળના કારણો જોયા, અહીંયા આપણે વિસ્તારથી જોઈએ તો જ્યારે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્ર બિંદુ ઉપર ઓબ્જેક્ટ વસ્તુ હોય છે, નહીં કે ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કામ કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર બિંદુ ઉપર ઓબ્જેક્ટ વસ્તુ હોય છે, ડેટાની કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ નહીં. ઉદાહરણ જોઈએ તો પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી માટેનો સોફ્ટવેર જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની સાથે બનાવવામાં આવે ત્યારે આપણું ધ્યાન પ્રોગ્રામમાં આવેલ વિવિધ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત હોય છે. જેમ કે પુસ્તકાલય, વિદ્યાર્થી, પુસ્તક વગેરે વિશે આપણે વિચારતા હોઈએ છીએ. પરિણામે અહીં દરેક ઓબ્જેક્ટ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે તે બાબત વિશે વિચારવામાં આવતું હોય છે. હવે મિત્રો આપણે આગળ માહિતી મેળવીએ ક્લાસ વિશે. એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના એક ટેમ્પલેટને ક્લાસ કહે છે. તો મિત્રો અહીંયા ખાસ તમારે જોવાનું છે કે ક્લાસ શું છે. તો એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ એટલે ક્લાસ. તો ક્લાસની અંદર ઓબ્જેક્ટ છે તે એક નહીં પણ અનેક હોય છે,
परंतु दरेक ऑब्जेक्ट छे तेमनी लाक्षणिकता केवी हशे? सरखी। परिणामे आपणे जे टेम्पलेट बनावीए छीए तेने क्लास कहीए छीए। फॉर एक्जाम्पल आपणे आगळ जोईए, एक समान ऑब्जेक्टनी सामान्य लाक्षणिकताने व्याख्यायित करवा माटे क्लासनो उपयोग थाय छे। क्लासने अनेक ऑब्जेक्टनी एक ब्लूप्रिंट के नक्शा तरीके पण ओळखवामां आवे छे। एक ज क्लासना जुदा जुदा ऑब्जेक्टनो सिमेंटिक हेतु एक सरखो होय छे। तो मित्रों, अहीं क्लास एटले शुं ते तमे जोयुं हशे के क्लासनी अंदर ऑब्जेक्ट छे ते घणा बधा हशे, परंतु दरेके दरेक ऑब्जेक्ट छे तेना लक्षणों छे ते केवा हशे? एक सरखा। तेना माटेनुं आपणे उदाहरण जोईए। तो आपणी पासे एक पर्सन नामनो क्लास छे, जेमां बधा ज व्यक्तिओनी सामान्य लाक्षणिकता एटले के एट्रीब्यूट अने बिहेवियरनो समावेश करेलो छे। अहीं दरेक व्यक्ति एक ऑब्जेक्ट छे અને તે દરેક તેની લાક્ષણિકતા અને કિંમતથી ઓળખાય છે। આના માટે આકૃતિમાં ક્લાસ અને તેના ઓબ્જેક્ટનો તફાવત દર્શાવેલો છે તે આપણે જોઈએ। તો મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો પર્સન નામનો એક ક્લાસ છે, તેમાં વ્યક્તિ નામના અલગ અલગ પાંચ ઓબ્જેક્ટ છે, પણ આ દરેકે દરેક ઓબ્જેક્ટની પાસે જે લાક્ષણિકતા છે તે એક સરખી છે। જેમ કે દરેક ઓબ્જેક્ટ એટલે કે વ્યક્તિની પાસે નામ છે, સિટી છે, જેન્ડર છે, બર્થ ડેટ છે, પ્રોફેશન છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે તમારી સામે આકૃતિમાં એક પર્સન નામનો ક્લાસ છે, જેમાં એક સમાન લાક્ષણિકતા ધરાવતા એક નહીં પણ એક કરતાં વધારે ઓબ્જેક્ટ રહેલા છે। પરિણામે તેને આપણે એક નામ આપેલું છે, પર્સન ક્લાસ। તો મિત્રો, આજે આપણે ઓબ્જેક્ટ ક્લાસ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે, આ દરેકે દરેક પોઈન્ટ વિશે વિસ્તારથી અભ્યાસ કરેલો છે। વધુ માહિતી છે તે પછીના પીરિયડમાં જોશું। આભાર વિદ્યાર્થી મિત્રો।